નમસ્કાર આઈ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ એક કે દોશી મહિલા કોલેજ જામનગર વેલકમ્સ યુ ટુ ધી ઓનલાઈન લર્નિંગ લેક્ચર ઓફ પર્સનલ મેનેજમેન્ટ કર્મચારી વ્યવસ્થા કે વાણિજ્ય વ્યવસ્થાના લેક્ચરમાં હું ધ્રુવિકા આપનું સ્વાગત કરું છું આપણે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ માનવ સંસાધન સંચાલનના ટૉપિકનું ડિસ્કશન કરી રહ્યા હતા જેમાં આપણે એનો અર્થ વ્યાખ્યા એ કઈ રીતે જે છે એ કર્મચારી સંચાલન સાથે સંબંધિત છે કે કેટલું અલગ છે કેટલું વિશાળ સ્વરૂપ છે કર્મચારી સંચાલન કરતાં આ બધી ચર્ચાઓ આપણે કરી રહ્યા હતા જેમાં આપણે એના તત્વો આવશ્યક તત્વો કે લક્ષણો એસેન્શિયલ એલિમેન્ટ્સ ઓર કેરેક્ટરિસ્ટિકનું ડિસ્કશન કરી રહ્યા હતા જેમાં આપણે છ કેરેક્ટરિસ્ટિક આ સ્ક્રીન પર દેખાય છે એ ડિસ્કસ કરી લીધા છે નેક્સ્ટ આપણે આ બધા બાકીના લક્ષણો જે છે રેસ્ટ ઓફ સિક્સ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એનું ડિસ્કશન કરવાનું બાકી છે જે આપણે આ લેક્ચરમાં કરવાના છીએ તો સેવન્થ કેરેક્ટરિસ્ટિક જે છે માનવ સંસાધન સંચાલનનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું એ છે વિકાસ અભિમુખતા ડેવલપમેન્ટ જે છે એ અહીંયા સેન્ટ્રલ સ્થાને રહે છે કેન્દ્ર સ્થાને અહીંયા ડેવલપમેન્ટ રહે છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓ જે પોતાનું કામ કરતા હોય એ કામમાં મહત્તમ સંતોષ મેળવે અને શ્રેષ્ઠ પુરુષાર્થ કરી અને એકમના ધ્યેયો સિદ્ધ કરવામાં સહાય કરે એના માટે શું કરવું અને જેથી એકમના ધ્યેયો સિદ્ધ થાય સાથે સાથે વ્યક્તિગત રીતે પણ કર્મચારીનો વિકાસ થાય એ અંગેની પ્રવૃત્તિ અહીંયા કરવામાં આવે છે તો આ કર્મચારીને મહત્તમ સંતોષ મળે અને એ શ્રેષ્ઠ પુરુષાર્થ કરે તો જ એકમના ધ્યેયો સિદ્ધ થાય અને તો જ વ્યક્તિગત સંતોષ પણ એમને મળે તો એ માટે એમની જે ક્ષમતા હોય કાર્યક્ષમતા એને બહાર લાવવા માટેની જે પ્રવૃત્તિઓ કરવામાં આવે એ અહીંયા માનવ સંસાધન સંચાલન દ્વારા કરવામાં આવે છે અને આ હેતુથી કર્મચારીઓમાં જે સંભવિત સક્ષમતા રહેલી છે કે જેને બહાર કાઢી શકાય છે જેને ડેવલપ કરી શકાય છે જેનો વિકાસ કરી શકાય છે નિખારી શકાય છે એને પારખવામાં જે સહાયભૂત થાય કારણ કે પહેલાં પારખવું પડે કે કયું કયું કામ કઈ વ્યક્તિ દ્વારા સારી રીતે થઈ શકશે કયા વ્યક્તિમાં કયા પ્રકારની આવડત જે છે એ રહેલી છે તો આ પારખવામાં જે હેલ્પફુલ થાય એવી બાબતો જેમ કે કર્મચારીનું વ્યક્તિત્વ એમનો રસ રુચિ અભિગમ એની પાસે રહેલી તક એમનામાં છુપાયેલું કળા આવડત કૌશલ્ય શક્તિ સામર્થ્ય આ બધું અહીંયા લક્ષમાં લેવું જોઈએ આપણે માની લો કે કોલેજમાં કોઈ ફંક્શન કરવું હોય તો એમાં ફંક્શનમાં ઘણા બધા પ્રકારની ઇવેન્ટ્સ થઈ શકે તો બધા જ પ્રકારની ઇવેન્ટમાં બધા જ જે આપણા સ્ટુડન્ટ છે એ ઇન્વોલ્વ ન થઈ શકે કે એ પાર્ટ ન લઈ શકે બિકોઝ બધાની પાસે જે કેપેસિટી છે એ અલગ છે બધાનો રસ રૂચિ ઇન્ટરેસ્ટ એરિયા અલગ છે કોઈને ડાન્સમાં ઇન્ટરેસ્ટ હોય કોઈને સ્પીચ આપવામાં ઇન્ટરેસ્ટ હોય કોઈને ડ્રામામાં ઇન્ટરેસ્ટ હોય કોઈને કંઈક બીજામાં ઇન્ટરેસ્ટ હોય તો એના માટે કોઈને સિંગિંગમાં ઇન્ટરેસ્ટ હોય તો વ્યક્તિ જે છે એ વ્યક્તિનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે કે જેના માટે એક જે કામ એને જે છે એ સ્યુટેબલ રહેશે અનુકૂળ રહેશે એનો રસ રૂચિ અભિગમ એનો અપ્રોચ કેવો છે ઘણા માણસો અમુક પ્રકારનું કામ જે છે એ કરવા ન જ ઈચ્છે તો એનો અપ્રોચ અભિગમ એનો કેવો છે ત્યારબાદ એની પાસે કયા પ્રકારની તક છે એનામાં જે કોઈ કૌશલ્ય છુપાયેલું હોય આ બધું જ લક્ષમાં લઈ અને એને પછી પારખી અને એનો વધારે વિકાસ કરી એ શક્તિ જે અંદર છુપાયેલી છે એનો વિકાસ કરવામાં આવે એને તરાશવામાં આવે અને ત્યારબાદ જે કર્મચારી જે છે એને એના કામમાં મહત્તમ સંતોષ મળે અને અંતે અલ્ટિમેટલી એકમનું ધ્યેય પણ સિદ્ધ થાય તો આ બાબતની એક્ટિવિટીઝનો સમાવેશ અહીંયા થાય છે વિકાસ અભિમુખતાના લક્ષણ હેઠળ ત્યારબાદ એટ લક્ષણ કેરેક્ટરિસ્ટિક કાર્ય ચેલેન્જિંગ ટાસ્ક જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું કામ છે એ પડકારરૂપ કામ છે શું કામ કારણ કે યંત્ર તમારે જો ચલાવવું હોય તો એક યંત્રનું તમે ઓપરેટિંગ શીખી લો એટલે તમે યંત્ર ચલાવી શકો પછી એમાં કંઈ જ અઘરું નથી બટ જ્યારે તમારે માનવ સાથે કામ કરવાનું છે માનવ સાથે રહી અને માનવને વિકાસ કરવાનું આગળ વધારવાનું માનવને ડિરેક્ટ કરવાનું માર્ગદર્શન આપવાનું કામ કરવાનું છે ત્યારે તમારે માનવનો જે ગતિશીલ સ્વભાવ છે એ પણ ધ્યાનમાં રાખીને આ કામ કરવું પડશે અને માનવનો જે સ્વભાવ છે ગતિશીલ ચંચળ એ ચેલેન્જિંગ છે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની એક્ટિવિટીઝ માટે માનવને પોતાના મનોભાવો હોય લાગણીઓ હોય એ જીવંત પ્રાણી છે એટલે એની સાથે આપણે યંત્ર સાથે જેમ વર્તીએ યંત્રને જેમ ઓપરેટ કરીએ એમ હ્યુમનને ઓપરેટ ન કરી શકાય યંત્ર પાસેથી આપણે કામ કઢાવી શકીએ વધારે કલાક પણ કામ કઢાવી શકીએ યંત્ર પાસેથી પણ હ્યુમન પાસેથી આપણે એ રીતે કામ કઢાવી શકીએ નહીં એના માટે હ્યુમન પાસેથી કામ કઢાવવા માટે હ્યુમનની શક્તિઓને નિખારવા માટે એની કાર્યક્ષમતા વધારવા માટે એના કામની ગુણવત્તાને વધારે જે વધારે સારી કરવા માટે યુક્તિપૂર્વક સ્ટ્રેટેજિક ટેક્ટફુલી સારસંભાળપૂર્વક કેરફુલી અને વ્યવસ્થિત રીતે એને પ્રોપર મેનર જે છે એ એમની સાથે વર્તવું પડે તો જ એ કાર્યક્ષમતા એમની વધશે અને એમની પાસેથી જે આપણે ઈચ્છીએ છીએ કામ કરાવવું એમનો જે વિકાસ આપણે ઈચ્છીએ છીએ વ્યક્તિગત રીતે અને જે એમનો વિકાસ થઈ અને સંસ્થામાં ફાળો મળે એ બધું શક્ય બનશે તમે જુઓ ઇન્ડિવિજ્યુઅલ લેવલે પણ આપણે ખુદનો વિચાર કરીએ તો આપણે હંમેશા બધા જ દિવસે આપણું એક જે કોઈ પણ કામ કરવાનું ભણવાનું હોય કે બીજું અન્ય કામ હોય એ કરવા માટેનું જે આપણો એન્થોઝિઝમ લેવલ હોય આપણો જે ઉત્સાહ હોય એ એક સરખો નથી હોતો અમુક દિવસો એવા હોય કે આપણા બિલકુલ આપણે એમ થાય કે આજે તો દિવસ વેડફાઈ ગયો બિલકુલ નકામો ગયો કંઈ જ પ્રોડક્ટિવ કામ મારે થયું નહીં આજના દિવસમાં વેસ્ટ ગયો દિવસ અમુક દિવસ એવા હોય કે જ્યારે આપણે બહુ બિઝી રહીએ બહુ હાર્ડવર્ક કરીએ પણ છતાં પણ ઘણા બધા કામ આપણા જે છે એ આપણે પૂરા કરી શકીએ તો એવું નથી હોતું કે બધા દિવસે ઇક્વલ વર્ક ડિસ્ટ્રીબ્યુશન થાય છે બધા દિવસે આપણે એક સરખું કામ કરીએ છીએ કે એક સરખી ગુણવત્તાનું કે એક સરખા પ્રમાણમાં કામ કરીએ છીએ અમુક દિવસે આપણા આપણે કદાચ કામ કરીએ તો પણ જે છે એ વ્યવસ્થિત ના થાય એવું બને અને અમુક દિવસે આપણે બહુ બધું કામ કરીએ છતાં પણ બધું જ કામ સારી રીતે થઈ જાય ભલે આપણે છેલ્લે દિવસના અંતે થાકી જઈએ પણ જે કંઈ આપણે કામ કરીએ એ આપણા બધા જ કામ પૂરા થઈ જાય અને ફૂલ સેટિસ્ફાઈડ આપણે એનાથી કામના રિઝલ્ટથી હોઈએ તો એ શા માટે કારણ કે આપણે એક હ્યુમન છીએ જીવંત પ્રાણ વ્યક્તિ છીએ તો આપણું જે ઉત્સાહનું લેવલ હોય એને ઘણા બધા પ્રકારના પરિબળો જે છે એમાં અસર કરતા હોય એટલે અમુક વખત બધા પરિબળો જો હકારાત્મક હોય તો આપણે કામ આ રીતે પ્રોડક્ટિવલી આખો દિવસ આપણો બધા જ કામ આપણે કરી શકીએ સારી રીતે અને અમુક વખત જે છે એ અમુક પરિબળો એવા અસર કરી જાય કે જેના કારણે આપણું એન્થોઝિઝમ લેવલ જે છે એ ડાઉન થઈ જાય એટલે આપણે કોઈ પણ કામ કરી શકીએ નહીં અથવા તો કરીએ તો એ ગુણવત્તાવાળું ન થાય સારું એ કામ જે છે એ ન થાય એટલે સક્સેસ આપણે એમાં ન જોઈએ તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે આપણે થાય છે સેમ વસ્તુ આપણે જો એચઆર મેનેજર હોઈએ હ્યુમન રિસોર્સ મેનેજર માનવ સંસાધન સંચાલક હોઈએ આપણે તો આપણે માનવો માટે કર્મચારીઓ માટે આ વસ્તુ વિચારવી પડે એટલે આ કામ જે છે એક ચેલેન્જિંગ કામ માનવામાં આવે છે એમાં માત્ર માનવ સાથે જે છે એ વ્યવસ્થિત વર્તવાથી જ પૂરું નથી થઈ જતું બટ માનવને એક જીવંત પરિબળ તરીકે સ્વીકારી અને એ રીતે એને ટેકલ કરી હેન્ડલ કરી અને સામાજિક તંત્ર જે છે એનો વહીવટ કરવાનો આવે છે એટલે આ એક પડકારરૂપ કામ છે એટલે આમાં વિજ્ઞાન અને કળા બંનેનો સમન્વય થાય છે અને છતાં પણ આ કામ જે છે એ રિસ્કી છે કે એમાં આપણે જે રિઝલ્ટ અપેક્ષિત હોય એ આવે પણ ખરા અને ન પણ આવે તો ન આવે એવું ન થાય એના માટે આપણે પૂરતી તકેદારી રાખવી પડે જે સં માનવ સંસાધન સંચાલક હોય હ્યુમન રિસોર્સ મેનેજર એને પૂરી તકેદારી રાખવી પડે કે જે રીતે એ કરે છે પોતાનું કામ હ્યુમન રિસોર્સ મેનેજિંગનું એ એવી રીતે કરે કે એના પરિણામો જે છે એ સારા આવે વ્યક્તિગત રીતે કર્મચારી માટે અને સમગ્ર લક્ષ્ય રીતે એકમ માટે યુનિટ માટે ત્યારબાદ નાઇન્થ કેરેક્ટરિસ્ટિક એક જ્ઞાનતંત્ર તરીકે જ્ઞાન જ્ઞાનતંત્રનું આપણા શરીરમાં મગજનું જે બ્રેઇન છે એ બ્રેઇનનું કામ જે છે ને એ જ કામ માનવ સંસાધન સંચાલનમાં સંચાલનનું એકમમાં એ જ સ્થાન અને કામ છે શરીરમાં જ્ઞાન તંત્ર જે છે એ જો ન હોય તો શરીરની બાકીની બધી જ ક્રિયાઓ અટકી જાય શરીરના બાકીના બધા જ અવયવો છે ઓર્ગન્સ છે આપણા એને ડિરેક્ટ કરે છે એ જ્ઞાનતંત્ર છે હાથમાં આપણે કંઈક ગરમ આપણે ટચ કરી લઈએ એટલે આપણે તરત જ હાથ લઈ લઈએ તો એ હાથને ખબર નથી પડતી પણ જ્ઞાનતંત્રમાંથી બ્રેઇનમાંથી એક મેસેજ થાય જાય છે અને તરત જ જે છે એ આપણો હાથ આપણે ઉઠાવી લેવા માટે પ્રેરાય છીએ તો આ રીતે જ્ઞાનતંત્ર જે છે એ બોડી ઓર્ગન્સને બધા જ બોડી ઓર્ગન્સને ડિરેક્ટ કરે છે સેમ વે એકમમાં યુનિટમાં જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટની એક્ટિવિટીઝ છે એ બાકીની બધી જ એક્ટિવિટી કે જે એકમના માળખામાં જે સ્ટ્રક્ચર છે યુનિટનું એમાં જે એક્ટિવિટીસ થાય છે એને ડિરેક્ટ કરે છે માનવ સંસાધન સંચાલન શરીરમાંથી આપણે જ્ઞાનતંત્રને દૂર ન કરી શકીએ એ જ રીતે માનવ સંસાધન સંચાલન જે છે એને પણ એકમમાંથી આપણે હટાવી ન શકીએ કારણ કે એકમમાં બાકીના જે કોઈ એક્ટિવિટીઝ છે જે કોઈ કામ છે એમાં જે કોઈ સાધનો વપરાય છે એ માનવની જેમ જીવંત સાધન નથી એટલે બધા સાધનને ડિરેક્ટ કરવા માટે એને સંદેશા આપવા માટે એને ઓપરેટ કરવા માટે એના દ્વારા સાધનોના ઉપયોગ દ્વારા ધ્યેયોની સિદ્ધિ મેળવવા માટે ટાર્ગેટ્સ અચીવ કરવા માટે ગોલ એમ જે છે એ અચીવ કરવા માટે માનવ સંસાધન સંચાલનની જરૂર પડશે જેમ હ્યુમન બોડીમાં બ્રેઇન યજ્ઞાનતંત્રની જરૂર પડે છે એ જ રીતે એટલે એકમની દરેક કામગીરીમાં બધી જ સ્થિતિમાં જે છે એ સંચાલનની પ્રક્રિયાનો આ એક માનવ સંસાધન સંચાલન જે છે એ સંકલિત હિસ્સો એક કોઓર્ડિનેટેડ એક પાર્ટ છે એનો બની ગયો છે કે જેને આપણે દૂર નથી કરી શકતા અને એ બધા જ પ્રકારના કામમાં જે છે એ જરૂરી બને છે ત્યારબાદ ટેન્થ લક્ષણ દસમું કેરેક્ટરિસ્ટિક વ્યાપકપણે પ્રસરેલું કાર્ય જે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનું કામ છે એ ઓન અ લાર્જ સ્કેલ એક્સપાન્ડ થયેલું કામ છે ઉદ્યોગમાં એકમમાં એકમમાં તમે કોઈ પણ કામ જોઈ લો કે કોઈ પણ વિભાગ જોઈ લો કોઈ પણ પ્રવૃત્તિ જોઈ લો તો એમાં તમને માનવ જે છે એ માનવ કંઈક કરતો હશે એવું દેખાશે માનવ દ્વારા કંઈક થતું હશે એવું લાગશે અને માનવ જે છે એને માનવ સંસાધન સંચાલન દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને ઇવન ખાલી ઉદ્યોગની કે એકમની જ વાત ન કરતાં આ જે માનવ સંસાધન સંચાલનનું કામ છે કે માનવને સંચાલિત કરવાનું કામ છે માનવની શક્તિઓને નિખારી એનો વિકાસ કરી અને એનું જે ડેવલપમેન્ટ કરીને વ્યક્તિગત રીતે એની કાર્યક્ષમતા વધારી અને સંગઠિત ધ્યેય સિદ્ધ કરવાનું જે કામ છે એ માત્ર યુનિટમાં કે એકમમાં જ ન થતાં બીજા ઘણા બધા ક્ષેત્રમાં થાય છે એની આવશ્યકતા અને ઉપયોગિતા માનવ સંસાધન સંચાલનની સરકારી ક્ષેત્રમાં પણ જોવા મળે લશ્કરી ક્ષેત્રમાં પણ જોવા મળે રમતગમતમાં સ્પોર્ટ્સમાં પણ જે છે એ આ જોવા મળે અને ઇવન ધાર્મિક ક્ષેત્રમાં પણ એને બાકાત રાખી શકાય નહીં દરેક કામગીરીમાં કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય વિસ્તારોમાં વ્યાપકપણે જે છે એ આ માનવ સંસાધન સંચાલન પ્રસરેલું છે આપણે સ્પોર્ટ્સમાં જોતા હોઈએ કે પ્લેયર્સ ખેલાડીઓ ગેમ રમતા હોય ત્યારે એને ચેર કરવામાં આવે બધા જ એને જે છે એ પ્રોત્સાહન આપે તો એ ચેર કરે વિવિધ એની ઘણી બધી મેથડ્સ છે ચેરઅપ કરવા માટેની તો એ શા માટે કરે છે ખેલાડીને ખબર છે મારે આ કામ કરવાનું છે ને એ પોતે ઈચ્છા પણ છે કે એ જે ગેમનો એક હિસ્સો છે એ ગેમે પોતાની ટીમ જીતે અને એમાં એનું યોગદાન જે છે એ મહત્તમ હોય મેક્સિમમ એનો એમાં ફાળો હોય એ ઈચ્છે જ છે આ વસ્તુ તો એને છતાં પણ એને ચેરઅપ શું કામ કરવામાં આવે છે અને મોટિવેટ શું કામ કરવામાં આવે છે બિકોઝ આ માનવ સંસાધન સંચાલનની એક થયોરી છે કે મોટિવેશન આપવાથી માણસ જે છે એ સારી રીતે કામ કરી શકે એની કાર્યક્ષમતામાં વધારો થાય એટલે રમતગમત ક્ષેત્રમાં આપણે આ વસ્તુ જોઈએ છીએ વિશાળ ઔદ્યોગિક કે વાણિજ્યિક એકમ હોય એક બિઝનેસ યુનિટ હોય એમાં એક માનવ સંસાધન સંચાલનનો વિભાગ જ અલગથી રાખવામાં આવે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ આ ડિપાર્ટમેન્ટ જે છે આ એકમ જે છે એમાં માનવ સંસાધન સંચાલનના લોકોનું સંચાલન કરવામાં આવે છે આ દ્વારા આ યુનિટ દ્વારા લોકોને વિવિધ કામગીરી સોંપવામાં આવે નિષ્ણાતો તરીકે ધંધાકીય ક્ષેત્રમાં રોકાયેલા દરેક સાથે વ્યાપકપણે એક આ સંકળાયેલું અને પ્રસરેલું કાર્ય છે આપણી યુનિવર્સિટી છે તો યુનિવર્સિટીમાં પણ એક હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ રાખવામાં આવેલો છે કે જ્યાં યુનિવર્સિટી અને યુનિવર્સિટી અંડરમાં કાર્યરત બધી જ કોલેજોમાં જેટલું પણ માનવ સંસાધન કાર્યરત છે જેટલા પણ હ્યુમન રિસોર્સ એમાં જે છે એ એન્ગેજ્ડ છે એ બધાનું ડેવલપ કરવા ડેવલપમેન્ટ કરવા માટેની એક્ટિવિટીઝ જે છે એમના માટેના ટ્રેનિંગ પ્રોગ્રામ્સ એમના ઓરિએન્ટેશન પ્રોગ્રામ્સ વર્કશોપ્સ આ બધું જે છે એ એચઆરડી ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિવર્સિટી ઓર્ગનાઇઝ કરે છે કે જેથી વ્યક્તિગત રીતે એઓ પોતાનું ડેવલપમેન્ટ કરી શકે અને જે કોઈ સંસ્થા સાથે જે કોઈ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ સાથે એ લોકો જોડાયેલા છે એનું પણ એ જે છે એ કલ્યાણ કરી શકે તો આ થયું દસમું લક્ષણ એલેવન્સ ટાઈપ સર્વવ્યાપી પ્રક્રિયા માનવ સંસાધન સંચાલનની પ્રક્રિયા જે છે એ સર્વવ્યાપી છે યુનિવર્સલ પ્રોસેસ છે જ્યાં જ્યાં કર્મચારી સંબંધિત હશે ત્યાં ત્યાં માનવ સંસાધન સંચાલનની કામગીરી જે છે એ થશે માનવ સંસાધનનો કોઈપણ વિભાગ કોઈપણ સપાટી કોઈપણ કાર્ય કર્મચારી જે છે એ જોડાય છે અને માનવ સંસાધનનું કામ થાય છે તેથી સમગ્ર જે સંચાલનની પ્રક્રિયા છે કર્મચારી સંચાલનની પ્રવૃત્તિ જે છે એ સમગ્ર સંચાલનની પ્રક્રિયામાં વ્યાપેલી જોવા મળે દરેક જગ્યાએ માનવ જે છે સંકળાયેલો હોય વધતા કે ઓછા અંશે અને જૂથ પ્રવૃત્તિ પણ કરવામાં આવતી હોય ગ્રુપ અફોર્ટ્સ ટીમ અફોર્ટ્સ તો ત્યાં માનવ સંસાધન સંચાલનનો એક જે છે એ અતૂટ એમાં યોગદાન છે આ જૂથ પ્રવૃત્તિ જે કરવામાં આવે અલગ અલગ માણસો દ્વારા જે કામ કરવામાં આવે એ એકમની કામગીરીને સંકલિત કરી કોર્ડિનેટ કરી અને છેલ્લે વિકાસ તરફ દોરી જાય એક યુનિટ હોય બિઝનેસ યુનિટ એમાં ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હોય નાણાં વિભાગ હોય કર્મચારી વિભાગ હોય પછી ઉત્પાદન વિભાગ હશે એમાં તો એક માર્કેટિંગ વિભાગ હશે તો ઉત્પાદન વિભાગ જે છે એનું કામ છે વસ્તુઓનું ઉત્પાદન કરવાનું નાણાં વિભાગનું કામ છે એ બાકીના બધા જ વિભાગને નાણાંની જરૂરિયાત પૂરી પાડવાનું કર્મચારી વિભાગનું કામ છે કર્મચારીઓને કામની સોંપણી કરવાની એમનું કામ જે છે એની દેખરેખ રાખવાની એને ડિરેક્ટ કરવાનું માર્ગદર્શન આપવાનું અને માર્કેટિંગનું કામ છે તૈયાર થયેલી વસ્તુઓને માર્કેટમાં લોન્ચ કરી અને માર્કેટમાં એને મહત્તમ એનું વેચાણ કરવાનું અને એને માર્કેટમાં એક એસ્ટાબ્લિશ કરવાનું એની ડિમાન્ડ વધારવાનું તો આમાંથી જો કોઈ એક તમે ડિપાર્ટમેન્ટ લો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક કર્મચારીઓ તો કામ કરતા જ હોય એટલે એમનું જે કામ છે એને બીજા વિભાગ સાથે કોઓર્ડિનેટ કરવામાં આવે ઉત્પાદન કરવાનું જે છે એ નક્કી કર્યું પણ ફાઇનાન્સ વિભાગ દ્વારા જો એને નાણાં પૂરા પાડવામાં નહીં આવે તો ઉત્પાદન પ્રક્રિયા આગળ વધારી શકશે નહીં તો ઉત્પાદન પ્રક્રિયા જો સમયસર શરૂ નહીં થાય અને પૂરી નહીં થાય તો માર્કેટિંગ વિભાગનું કામ જે છે એ અટકી પડશે એટલે દરેક જે ટીમ વર્ક છે અહીંયા દરેક વિભાગના જે એફોર્ટ્સ છે એને સંકલિત કરવાના છે કોઓર્ડિનેટ કરવાના છે કે જેથી દરેક વિભાગ જે એક સાથે કામ કરે અને છેલ્લે એક અમના ધ્યેયો સિદ્ધ થાય એટલે વિવિધ ક્ષેત્રો વચ્ચે સંચાલકીય ગતિશીલતા જે છે એ સર્વવ્યાપક અને સાર્વત્રિક અહીંયા જોવા મળે ત્યારબાદ બારમું લક્ષણ માનવ તત્વ અને વિશિષ્ટ મહત્ત્વ અહીંયા તત્વને જે છે એ સંચાલનમાં વિશિષ્ટ મહત્ત્વ આપવામાં આવે છે માનવ તત્વને જીવંત સાધન તરીકે સ્વીકારી અને એક એને સ્પેશિયલ ઇમ્પોર્ટન્સ આપી અને એના માટેની કામગીરીઓ હાથ ધરવામાં આવે છે આ દરેક પ્રક્રિયા જે કરવામાં આવે માનવ સંસાધન સંચાલન હેઠળ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પ્રોગ્રામ અંડરમાં જે કોઈ એક્ટિવિટીઝ કરવામાં આવે હ્યુમન રિસોર્સ માટે માનવ માનવ સંસાધન માટે કે કર્મચારીઓ માટે એમ્પ્લોઈઝ માટે પર્સનલ માટે એમાં માનવશક્તિની મર્યાદા માનવીના વર્તનોની અસર મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતા સામૂહિક વર્તનની સામાજિક લાક્ષણિકતા માનવીની લાગણીઓ અવૈધિક સંબંધ આ બધાનો વિચાર કરી અને વિવિધ પગલાંઓ ભરવામાં આવે માનવ શક્તિની કંઈક મર્યાદા હોય માણસની કામ કરવાની એક કેપેસિટી હોય એને ધ્યાનમાં રાખવી પડે માનવીના વર્તનની અસર મેનેજર જે છે એ બોસી મેનરમાં બિહેવ કરશે જે છે પોતાના નીચલા વર્ગના કર્મચારીઓ ઉપર ઓટોક્રેટિક વેમાં બિહેવ કરશે તો નીચલા વર્ગના કર્મચારીઓને જે છે આ વસ્તુ થોડી જે છે એને નેગેટિવ લાગશે તો એના કામ પર એની અસર પડશે પછી માનવીની મનોવૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ જે છે એને ધ્યાનમાં રાખવી પડે સાયકોલોજીકલ જે થિંગ છે એને પણ ધ્યાનમાં રાખવી પડે કે તમે જો પ્રોત્સાહન આપશો ભલે પછી એ નાણાકીય પ્રોત્સાહન હોય કે બિન નાણાકીય મોનેટરી મોટિવેશન કે નોન મોનેટરી પણ એ આપવાથી મનોવૈજ્ઞાનિક અસર પડશે સાયકોલોજીકલી જે છે એ માણસને એના એની અસર પડશે ને એના કામમાં એ અસર દેખાશે સામૂહિક વર્તનની જે છે કંઈ બાબતો એ માણસની લાગણીઓ આ બધાનો વિચાર કરી અને પગલાં લેવામાં આવે એક એલ્ટન એલ્ટન મેયો જે છે એ એક ઓસ્ટ્રેલિયાના એક સાયકોલોજિસ્ટ હતા એક ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચર હતા અને એક ઓર્ગેનાઇઝેશનલ થિયોરિસ્ટ હતા એ મેયો એ એલ્ટન મેયો એમનું નામ છે એણે એક બહુ સરસ એક્સપેરિમેન્ટ કર્યું કે જે હજી પણ એનું સ્ટડી કરવામાં આવે છે ઘણી બધી ફેકલ્ટીઝમાં ફિલ્ડમાં એનું સ્ટડી કરવામાં આવે છે સોશિયોલોજીમાં એન્જિનિયરિંગમાં મેનેજમેન્ટમાં એનું સ્ટડી કરવામાં આવે છે એણે એક એક્સપેરિમેન્ટ કર્યું હોથોન એક્સપેરિમેન્ટ તરીકે એ ઓળખવામાં આવે છે એ હોથોન એક્સપેરિમેન્ટમાં જે આ બધી આપણે વાત કરીએ છીએ ને કે આ વસ્તુની ધ્યાન રાખવાની માનવને આ રીતે હેન્ડલ કરવાના માનવની આ બાબતનું ધ્યાન રાખવાનું એ બધું એણે સ્ટડી કર્યું કે આ બધી બાબતો ધ્યાનમાં રાખવાથી કે કરવાથી એની શું ઇફેક્ટ પડે છે એમ્પ્લોઈના જોબ સેટિસ્ફેક્શન ઉપર અને એની પ્રોડક્ટિવિટી ઉપર કર્મચારીના કાર્ય સંતોષ અને એની ઉત્પાદકતા ઉપર એની શું ઇફેક્ટ પડે છે એને આ વસ્તુનું એણે પ્રેક્ટિકલ સ્ટડી કર્યું એક ઇલેક્ટ્રિસિટીની કંપની હતી એમાં એણે આ વસ્તુ જે છે એનો સ્ટડી કર્યો પ્રેક્ટિકલી અને એ બધી બાબતોને નોટડાઉન કરી જેને એ હોથોન એક્સપેરિમેન્ટ નામ આપે છે જેના ઉપરથી એણે બધી આગળની થિયરીઝ જે છે એ આપી કે હ્યુમન રિસોર્સને કઈ રીતે હેન્ડલ કરવું જોઈએ કે જેનાથી એમનો વ્યક્તિગત રીતે અને એકમનો પણ ધ્યેય સિદ્ધ થાય અને વિકાસ થાય તો આયર્ટન મેયોનું આ બાબતમાં એક જે છે એ યોગદાન સારું એવું છે તો આ કર્મચારીલક્ષી નીતિ નિયમો વ્યવસ્થાઓ અહીંયા વિકસાવવામાં આવે છે અને માનવીય તત્વને ધ્યાનમાં રાખીને જ જે કોઈ કર્મચારીને લગતી બાબતો છે કે બઢતી બદલી તાલીમ અપકર્ષ છટણી એનું પ્રમોશન ટ્રેનિંગ સસ્પેન્શન કે ડિમોશન કે પછી ડિસમિસલ એ બધું કરવામાં આવે છે પ્રક્રિયાઓ જે છે એ અપનાવાય છે તો આ થયા માનવ સંસાધન સંચાલનના લક્ષણો આપણે એનો અર્થ એની વ્યાખ્યા અને એના લક્ષણોની ચર્ચા કરી નેક્સ્ટ આપણે કર્મચારી સંચાલન જેની આપણે અગાઉ ચર્ચા કરીને માનવ સંસાધન સંચાલન જેની આપણે હમણાં ચર્ચા કરી એનો એક તુલનાત્મક ચર્ચાનો પોઈન્ટ ડિસ્કસ કરીશું કમ્પેરેટિવ ડિસ્કશન બિટવીન પર્સનલ મેનેજમેન્ટ એન્ડ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ ત્યારબાદ આપણે એ બંને વચ્ચેનો ડિફરન્સ પણ ડિસ્કસ કરવાનો છે સો થેન્ક યુ જો કોઈને કંઈ ડાઉટ હોય કંઈ ક્વેરી હોય તો મને મારા મેલ આઈડી પર લખી શકો છો ડીબી કે ડોટ ધ્રુવિકા એટ જીમેલ ડોટ કોમ થેન્ક યુ